जगदमा જગત ની અંદર જે માં છે એક અમૃત નું ઝાડ છે માં કોદી બસડાને દુખી ન કરે પણ એની વાતમાં કાક બાપ આવી જાય ને અને એને ગતિ ન મળે ને અને માને મૂકી અને તમે જગતમાં તમે જોર આવવા જાઓ તમે ગમે ત્યાં જાઓ પણ છેલ્લે તો તમારી કળની દેવી તમારો ધણી બને તા સિવાય કોઈ ધણી ન બને બાપા એટલે અહીંયા આજે પ્રથમ વાત કરી કારણ કે પ્રથમ તો 52 વીર સોસાયટી છોકરી એમનો આગેવાન મારા વીર ખેતલાને 2 મિનિટ યાદ કરી લઈ કે હે બાપ જગત બધાય મને બાપભાઈ વાત કરી મન કે જીરજભાઈ
જગત માં બહુ માની વાત સાંભળી, બહુ વિરાગ સાંભળ્યા, પણ ક્યારેક ક્યારેક સોગડીએ તમે ગાવશો ને એમ થાય ક્યાં ધરતી માં જવું, અને કાયમ વિરાગ નીકળતો નથી. સુખમાં સાય બી હા ભરાય ને દુખમાં એ દેવી હા ભરે મારા દુખિયા ના ભાગીદાર મારા ઘડી તો ઘડી ના મહેમાન મારું ભૂખ્યાનું ભાતું એ મારું ખીટાનું ખજીનું આવા શબ્દ બીજા નો ઓળખાય કારણ કે ઘરમાં કઈ ન હોય માયુ કોઈ આપે નહીં પણ મારી માં મેળવી પાસે માત્રો જગતમાં એટલું માંગજો કે મળે મારા બસડાને ભૂખ્યા ઉઠાડજે પણ ભૂખ્યા હોવા અટાણા આપણે જે બધા માની છે ને એ ભૂખ્યા હોઈ ગયેલા છે તઈ મારી વિરમ સાવડાની મેલડી સાંભળી ગઈ જો જગત માં ખૂટવા દઉ તારો ભર્યો ભંડાર અને મારી જગ્યામાં હદાવત નો બધાવું ને તેથી મને વિરમ સાવડા ની મેળવી ને ખોટ લાગી જાય બા ટંકારા તાલુકાનું જે જીવા પર ગામ જીવા પર ના નદીના કાંઠે એક મળી કંટાળા વાળી મેળડી જેનું નામ લેતા સપન કરોડ વાળા બેઠા થઈ જાય ભાઈ આથી 150 વર્ષ પહેલા મારી કંટાળા વાળી મેલડી આજે જગ્યામાં બેઠા સહી બાપ મારો દુખિયાનો ભાગીદાર મારો દુખિયાનો ભાગીદાર રબારી કોણ
અને એને એવું થયું છે કે કોક દી કે દુખ ભાંગે કે નો ભાંગે ને તમારી કંટાળા વાળી મેરડી ભાગે પણ બાપ હાલોના મેરડી ને ફાર્સન ની જગ્યા ની માલિપા આપણે બિહારી મિત્રો તમારી મેરડી નું ખાધું હરામ થઈ જાય બાપ અમારા ખોળિયા અલગ છે પણ જીવ એક છે ઉનર કરો હજાર આખરા ગાઓ વિદાતા લેખ અને સઠીના સંસ્કાર મુનાભાઈ નો સુકે દુખ હોય ઇની માથે દુખ જ હોય સુખ હોય ઇની માથે સુખ જ હોય મારા દાદા વિરમ સાવળા ની ઉંમર 10-12 વર્ષ ની છે અને મારા બાપ વૈષ્ણવ ને જેને હાલી નીકળવું હો સાહેબ વૃદ્ધ બાપ થઈ ગયો હોય ખાટલા ની માલિમાં પીડ્યો હોય એને જીવ જાય જીવ આવે જીવ જાય જીવ આવે એવા સમય ની માલિમાં એના ખાટલે જઈને એટલું પૂજ્યો કે બાપ તને શું થાય છે કોઈ માને કોઈ બાપને અમીરભાઈ એટલું પૂછ્યું કે બાપ તને શું થાય છે ત્યાંથી બીજું કાંઈ એમ નહીં કે એટલું કહે છે કે બાપ મને મારા સોડુરાની ચિંતા થાય છે કે નોતારા થઈ જાય એ ક્યાં જાહે પણ દાદી 12 વર્ષની ઉંમર મારા દાદા વિરમની અને મારા દાદા વૈશ્રામનો જીવ જાય જીવ હવે પોતાનો ભાઈ બેસર ખાટલો જઈ અને ઉભા રહ્યા કેનો આશરો લેવો કેનો ઓળો લેવો બાપ ઈજા વાત કરતા વાર લાગે વિશ્રામ ગ્રહનો આદમા વ્યો ગયો
પણ બાબા તો મોધારા થઈ ગયા હો પણ હરેક સમાજમાં બાપ જેને ભાઈ મરે ભવ હાંભરે બીની મરી દસ જાય પણ જેના બાળા પણમાં માવતર મરે એને સોઈ દે સુના વાવાય માથેથી બાપનો સતર સાયો વ્યો ગયો પોતાની માએ વિચાર કર્યો કે ભીતવા હવે મારે ક્યાં જવું જીવન ગુજારો કરવા ક્યાં જવું તો ખરું ને પણ આજ હળાહળ કલયુગની માલિબા કદાચ નાનપણથી માવતર મરી જાય ને પછી પેલા એને કોણ સાંભળે પોતાના મામા સાંભળે કે મામા મોસાળીયામાં વિયા જવા દે કદાચ વિહામો મળે મોકળ ન્યા વિહામો મળે પહા પહા વિહામો મળે નો મળે આશરો આપે નો આપે તઈ મામા નો નબળો સમય આવે નબળો એ
समय गरीब माला बन जा जिन आप मानी नहीं धरती मां कोई धनी विजय भाई जगत भले गाती होए कहता होए मैं कवि गातो होए पन विपद वाला शिवाय दराम हमरे ने ये विपद वाला शिवाय दराम हमरे ने तो दुनिया में एक ऐसे मेरी मेलडी दुख में भाग पाड़े मैंने जगत में कोई हारू हो तेरे हारू लगाड़वा बधाई आवे पर माथा वेड़ा आवे आवे हमने बाप में बात करी है अजी पण बात करी दो अत्यारे मां ब्रह्मा आवन खोली आवे अने तमने आ बधाई बैठा छे बधाई ने खबर छे एमने कोई बैठा ही नथी बाप दुख ना मारे बधाई बैठा छे अने अनेक दुखिया ना दुख भांग्या माए राजी करी अने अहीं बेहाड्या कोई ने रोता राख्या नथी अने कोक मुना भाई કોક રોતું આવ્યું હશે તેને રોતાને સાના રાખ્યા છે અને કેન્સર જેવા રોગ મટાડ્યા છે વાંજાને પારણા બંધાવ્યા છે આસરાને આંખું આપી છે મૂંગાને બોલતા કર્યા છે તમારો બરો પૈસાનો વકીલ બનીશો પણ કોઈ દુખિયા કદાચ ના આવ્યા હશે એની મનની તારે કરી દેવી જો કારણ કે હાથ દુખો જાગ્રત છો પણ બાપ મિત્રો આજ હું તમને ઈ કહું છું કે ભાઈ અહીંયા તમે દુખ ગાતા નહીં અને મનની માલમાં ધારીને વ્યા જાજો જો તમારા મનના માપલા નો કરી દે ને અને તમારું કામ થઈ જાય ને પછી મારી વિરમ સાંભળવાની મેરડી પહેણ આવજો જાઓ જાઓ જો મનના ધન નો કરી દે ને તો તાજ મારી વિરમ સાવડાની મેરણી ને ખોટ લાગી જાય ભાઈ એટલે અહીંયા માં ત્યારે રમવા આવે ભવાના ખોલીએ તો બાપ બધાય શ્રદ્ધાળુ વિશ્વાળુ માને પગે લાગી અને વધાવી પોત પોત જગ્યાએ બેહી જાયજો અત્યારે કોઈ પૂછતા નહીં અને સમય આવશે ને 2:30 વાગ્યાનો સમય થાય
અને આપે પશુ પાંભળ જળ જપી જાય પશુ પાંભળ જળ જપી જાય મેં હમણાં કીધું એમ કે ભાઈ ઓલાની ગોણે ઓલા કે એની ગોણે સુખ્યો નીંદર આવી જાય અને ઓલા દુખ્યને નીંદર નું આવે અઢી તેઢી વાગે મિત્રો સમય છોકરી માતા આવે અને બોલે ને એ તમારું કામ થઈ જાય તો અત્યારે બા બા એમને ખાલી ખમા લઈ લઈ પણ દુઃખ હોય એની માથે દુઃખ જ હોય અને ભાઈ સુખ હોય એની માથે સુખ જ હોય મારા દાદા વીરમણી 12 વર્ષની ઉંમર પોતાની માં કેલને અમારો એક નો એક દીકરો છે કાલે હવારે મોટો થઈ જાય કાલ મારો સુખનો દિવસ આવશે કાલ મારું દુઃખ હળવું થઈ જાય પણ ભાઈ જગતમાં કાળી મજૂરી કરી કરી વેઠી જગતના મેણા સહન કરી જગતની ઠેર ઠેર ઠોકરો ખાય અને ઈ માં પોતાના દીકરાને લઈ મરવાળાની જગ્યામાં લઈ હાલી નીકળે પણ ભાઈ વિજયભાઈ મારા દાદા વિરમની માં હતા ને એ તો મામા મોસાળિયામાં લઈને વેઈ ગયા હતા પણ અહીંયા આ ભૂમિમાં ક્યાંય જવાય એવું નહોતું ભાઈ હતાય હતાય અને બાપ મારે બાબુભાઈ ની ઉંમર એવડી હતી હતાય હતાય દૂધ નું બોગણું લઈ 10 લીટર દૂધ નું કેન લઈ ઉપડે નો ઉપડે સાહેબી મોરબી ની બજાર માં એક બાજુ ખોડી લાગી જાય બા
બાપુડા આજ મારી વિનમ સાંભળવાની જગ્યામાં મારી મેરણીની જગ્યામાં કોઈ રોતા આવે જો રોતા નસાના નો રાખું ને તો મને વિનમ સાંભળવાની મેરણીને ખોટ લાગી જાય બાપ જગત રૂઠી જાય ને ઈ હાલ છે મારું કુટુંબ રૂઠી જાય ને મળે ઈ હાલ છે પણ તું મરવા જાય બાવડું મારા બાબુડા સુતરું જાલ્યું બાવડું મેલી અને હારાનો હથવારો કરી જગતમાં વેકળી જાવ ને તે મને વિરમ સાવડાની મેલીને ખૂબ લાગી જાય બાપ દીકરા જેવા દાન ન દઈ દઉં ને તમને વિરમ સાવડાની મેરડીને ખોટ લાગી જાય મારા દાદા વિરામ સાવડાને
15 વર્ષની જેની ઉંમર દુખમાં દુખ ભલ્યું યજ્ઞના એક દીકરાને હડકવા ઉપડ્યો જેના રાંધણો બાંધ્યો રાત જાય તો દિવસ નો જાય દિવસ જાય તો રાત નો જાય કોને કેવું સાબી માં એક નો એક દીકરો હોય હમણાં સાહેબ અહીંયા બેન માને પગે લાગવા આવે છે એ દીકરો બીમાર પડતા પેલા તો બેન બીમાર પડી ગયા પોતાની માં બીમાર પડી ગયું ભાઈ પછી તો માના દવાખાના લઈ જાય દીકરાના દવાખાના લઈ જાય તે તો બાપા બાપા મામા મામા ઈ માના દવાખાના લઈ જાય કે દીકરાને લઈ જાય કોને દવાખાના લઈ જાવ દીકરાને લઈને આવે તો માના દવાખાના લઈ જવું પડે અને માના દવાખાના થી અહીં લઈ આવે તો દીકરાને લઈ જવું પડે બાપા મારા દાદા વિનમ્ર 15 વર્ષની ઉંમર અને હડકવા ચાલુ થઈ ગયો ગિલભાઈ પોતાના મામાએ રાંધવે બાંધી દીધો બાપ મોટો મોટા ભૂખ નો માનો ને તો મને વિનમ્ર સાવડા ની મેળવી ને ખોટ લાગી જાય બા
બોલ મળી બોલ બોલ મળી બોલ એમાંથી મેં જગત પાંજવારા કરવા બેઠી હોય મેલડી પાસે હજારો ના દુઃખ ભાંગન જો હજી કરોડો ના પાછા કરોડો ના દુઃખ નો ભાંગી ઉભી રહો તેની જગત માં મેળી વિરમ ચાવડા ની મેળડી હાચા તન મન ધન થી ભાવ થી જોઈ મને મેળડી નું નામ લીધું હશે ને બધા તો દુનિયામાં એકવાર જો બાબલા નું નામ કીધું કરી નું બતાવું તો તમને વીરમિયા ની ગાંઠી ખાધું ખોટ લાગે અમીરા અમીરા એમાં મારી મેરડી ની હતર જાહેર છે બેટા ઓગણી કરી પંદર પંદર કરી ભલું ના માગું જેથી મને મેરડી ની ખાધું ખોટ લાગે તારા ડોક્ટર ના ઘર નું ભગવાન ના ઘર ના નિદાન મેં મેરડી ખોટા કર્યા કે નહીં એમાં હજી જો એક પછી નવા નંબર નો મંડતી આવું ખાધું ખોટ લાગે આ તો બાબુડો તો કાળા માથા નો માનવી છે પણ શેતર તીન ક્યાં મારી મામ્યા મળીયા અરે મારા બાબુડા જો તને શેતર માં ઊભી થાવ અને મેલા મોહન નો કામણ આવે અને પાણી ઘોણી પી નો જાવ ને જો મને વેરમ સાવડા ની મેળડી ને ખોટ લાગી જાય બાપ હા મળી હું તો વિરમ ચાવડા ની મેલડી બોલી ને કોઈ બીજી બોલી નથી માંડી આ વસ્તી હા મળી આ લીલાપર ની જગ્યા ની માથે એક વાર બોલી ગયો હોય કે તારા સર્જન ડોક્ટર એમ કીધું કે મળો છે જો મેળડી અવાર નતી હોય કે અમર ઉભું નો કીધું છે કે તમે બાકી મજા કરું અરે આવો ને આવો કાયમ જો મોજ નો કરાવું છે કે તમે મને મેળડી
માં કોઈ એમ કે કે અહીંયા અમારી વિરમ સાવડી ના મેરણી ના બાપ પરીક્ષા કરવા છે પણ દેદી સો सो सो मैं नानी मालकी भी नाम न करे मरी मां मेरी ताली टूटू नहीं वाढी बसुटू नहीं ताली टूटू नहीं वाढी बसुटू नहीं પગલું સાંડવા દઉં ને તો બાપ મને વિરમ સાવડા ની મેરણી ને ખોટ લાગે ભાઈ અમારા બાપ સો મહિના વાઘલા ની મેં વાત કરી હતી ને અમારા બાપ ભાઈ મારાથી સંભળાતી નહોતી એમ થાય કે ગાડી હેઠું ઉતરી જગત માં ક્યાં આપઘાત કરી જાય પણ કોને કેવું પોતાની માં પોતાના ભાઈ ને કહેશે કે ભાઈ મારા દીકરા નાળા બાંધ્યો છે પણ મારે વીરમાં ની ધ્યાન રાખજે હો પણ બાપ ઈ સમય માં વાહન નહોતા કે હાલીને જતા હતા પણ પોતાનો ભાઈ એમ કહેશે કે બેન તને અભૂત થઈ ગયું છે તારી મેલડી ના બે સુખી દાણા જોઈ તારી મેલડી મને Yeah
પગની વેળા આવે ને આ તો આપણે વાત કરીશું.